બને ત્યાં સુધી આપણે લાઈટ ના કરીએ અને સામા કરો બેસી. પણ ધારો કોઈ લાભે લાઈટ કરેલી જ હોય અને તમે બેઠા હોઈએ, તમારી લાઈટ કરેલી જ કરી, તો એક અપવાદ રૂપે કદાચ તમે ગીતાર્થ ગુરુને પૂછી શકો. એ માટે આમ તો સામાયિકની અંદર આપણે લાઇટનો ઉપયોગ નથી કરતા, કોઈ પણ ઇલેક્ટ્રોનિક પણ નથી વાપરતા. ઘડિયાળ પહેરે તો ઘડિયાળ પણ છે, બેટરીવાળી હોય તેને પણ કાઢીને તમે સામાયિક કરવા બેસો. આ બધા વિચાર આ બધા છે એના જે જેટલું પડે પાડવા. જેટલી શુદ્ધિ થઈ શકે એટલી કરવાની, અને શુદ્ધિ નથી થતી એનો ખેદ રાખો, અને એ શુદ્ધિ મારે કરવી છે એવો ભાવ રાખો. આ ચલાવી લેવાની વાત નથી, આ ચાલે નહીં. તમે ચાલે નહીં પણ મારે શુદ્ધિપૂર્વક કરવું છે એવો ભાવ જરૂર રાખો. ન થઈ શકતી હોય તો એના માટેનો પુરુષાર્થ ચાલુ રાખો. પુરુષાર્થ ઘણા પ્રશ્નો થોડા જટિલ હોય છે કે જેના બહુ સીધા જવાબ નથી હોતા, કેમ કે એ વ્યવહાર પ્રશ્નો છે. વ્યવહારમાં વિવેક વાપરો. હવે આપણે છ આવશ્યકની વાત આપણે કરી, એમાં સામાયિકની વાત કરી, પછી જેમ આપણે જોયું કે સામાયિકની અંદર પણ છ આવશ્યક સમાય છે, એ જ પ્રમાણે પ્રતિક્રમણમાં પણ છ આવશ્યક સમાય છે. અને 24 સંતોની અંદર જે ગુણો, જેને સદ્ભુત ગુણો કહેવાય, એવા ગુણો કીર્તન છે, એમાં સ્તવના છે. આપણા નવકાર મંત્રમાં પણ 24 સંતોમાં તો આપણે નામ લઈને બોલીએ છીએ, એને નામસ્તવ કહેવાય. અને આપણી આ અવસર પ્રેરણીની અંદર જે 24 તીર્થંકર પરમાત્મા થયા, ઋષભદેવથી શરૂઆત કરી અને મહાવીર ભગવાન સુધી, તો ચોથા આરાના એટલે ત્રીજા આરાના અંતમાં પહેલા તીર્થંકર પરમાત્મા થાય કૃષ્ણદેવ ભગવાન, પછી આખા ચોથા આરાની અંદર બાકીના 23 તીર્થંકર પરમાત્મા થાય. એમ 24 તીર્થંકર પરમાત્માનો આપણા ઉપર ઉપકાર ગણાય. એટલે એ ઉપકારને આપણે જો સાચી રીતે વેદતા હોઈએ, અથવા તો આપણને એ ઉપકાર વેદાતો હોય, તો આપણે હંમેશા એ 24 તીર્થંકર પરમાત્માઓના ગુણોનું કીર્તન કરીએ, એમના પ્રત્યેના અવભાવપૂર્વક આપણે હૃદયના ભાવની અંદર એમને યાદ કરીએ,
તો પણ આપણું કલ્યાણ છે. આપણે એમ બોલીએ ત્યાં લોગસ્થ સૂત્રની અંદર કે તિત્તે રામે પસી હતી, ગુરુદેવનું આ બહુ ફેવરેટ સૂત્ર છે, તિત્તે રામે પસી હતું. એટલે હે તીર્થંકર પરમાત્માઓ, તમે મારા ઉપર કૃપા વરસાવો, એમ જ કે પસાર કૃપા. તો એવું બને કે તીર્થંકર પરમાત્માઓને આપણે કહેવું પડે કે ભાઈ કૃપા વરસાવો, હા, એને ના ખબર પડે, ખબર પડે નહીં, કૃપા વરસાવી. શું કહેવા માંગે ત્યાં? વરસાદ વરસતો હોય પણ તમારે ભીના ન થવું હોય તો તમે રેઇનકોટ ઠઠાવો, માથે હેટ પહેરો અને છત્રી રાખો, બરાબર, તો તમને વરસાદનો એક ટીપુ પણ તમને ભીનું ન કરે. એમ તીર્થંકર પરમાત્માની કૃપા તો સતત વરસી રહી છે, આપણને કેમ એનો સ્પર્શ થતો નથી? રોજ આપણે માંગ્યા કરીએ, રોજ બોલ્યા કરીએ કે તેરામે પછી હતું, પ્રભુ મને મારા પર કૃપા વરસાવો, કૃપા વરસાવો. પણ ભગવાન કહે છે કે હું તારા પર કૃપા તો વરસાવા જ કરું છું, તો તું ભીનો નથી થતો કે કેમ નથી ભીનો થતો? તો કે હું રાગ દ્વેષના રેનકોટ પહેર્યા છે અને માથે છત્રીને ટોપીનો અહંકાર રૂપી છત્રી ઉપયોગ કરું છું, તો હવે મને ક્યાંથી તમારી કૃપાનો એક ટીપું પણ ભીનું કરી શકે? જો આપણે આ કાઢી નાખીએ તો આપણે તીર્થંકર પરમાત્માની કૃપાનો અનુભવ થાય. સાહેબજી દાખલો આપે છે, 9:30 વાગ્યા હોય સવારના, સૂર્ય ઉગી ગયો હોય, બરાબર, અને આપણે એમ કહીએ કે સૂર્યને એમ કહીએ કે તમે સૂર્ય ઉગો, તમે સૂર્ય ઉગો, સૂર્ય તો કહે છે હું ક્યારે ઉગી ગયો છું, તો તું ગોધરા પછી મોઢું કાઢશે તને ખબર પડે, આપણે ગોધડું પછી કહે છે સંસારનું ગોધડું ઓઢી અને એમ નિંદ્રામાં ચીર નિંદ્રામાં પડી ગયા છે. હમણાં લંચ લઈને આવ્યા ને તમે લોકો, હે ને, સારું હતું ને બધું, બહુ વ્યવસ્થા સારી કરે છે અહીંયા, થોડી એની અસર બી થાય ને આપણને કે નહીં, જાગૃત થઈ છે ને આપણે, હા. 24 સંતોની અંદર આપણે પરમાત્માની સ્તુતિ છે. મારે પરમાત્માની સ્તુતિ શા માટે કરવી? 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ મારે શા માટે કરવી? તો જ્ઞાની એમ કહે છે આપણને કે જેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય એને જો આપણે યાદ ન કરીએ તો માર્ગાનુસારીના જે 35 ગુણો છે એમાં એક ગુણ છે કૃતજ્ઞતા. એ કૃતજ્ઞતાનો ગુણ આપણને શું બતાવે છે? કે જે આપણા ઉપર ઉપકાર કરે એના પ્રતિ આપણે કૃતજ્ઞતાનો ભાવ દર્શાવવો જોઈએ, નહીં તો આપણે માર્ગાનુસારીના 35 ગુણો યુક્ત શ્રાવક ન કહેવાય. આપણે બધા લગભગ દેશથી આવ્યા, મોટાભાગના તેવું લાગે છે મને,
અને આવ્યા ત્યારે આપણી પાસે સામાન્ય રીતે કંઈ આમ ખાસ હોય નહીં, અહીંયા આવીએ એટલે તો કોઈને કોઈ અહીંયા આપણા ઓળખીતા હોય એના પર આપણે થોડી ભલામણ બધી કરી હોય એને મળીએ આપણે, એ આપણને બધું થોડું ગોઠવી આપે, એમ કે ચાર તને અપાર્ટમેન્ટ લઈ દીધું, તને આ લઈ દીધું, તે લઈ દઉં, તને આ બધી વ્યવસ્થા કરી દીધી કાંઈ. અને કોઈ ધંધા પાણી માટે આવ્યા હોય એના માટે કંઈક ધંધો પાણી બતાવે તો આ ધંધો કર, મોટો લવડાવ તો મોટો જોડી દે, એમ તેમ કરીને થોડો થોડો વખતે આપણે ઠેકાણે પડીએ, શરૂઆતમાં એપાર્ટમેન્ટમાં રહીએ, ભાડે રહીએ, પછી વળી નાનકડું મકાન લઈએ, પછી મોટું મકાન લઈએ, એક ગાડી લઈએ, બે ગાડી લઈએ, પછી મોટી ગાડી લઈએ, આ બધું. તો હવે આપણે એવી કક્ષાએ પહોંચ્યા કે આપણે હવે ખાધે પીધે સેટલ થઈ ગયા, બરોબર, સુખી. પણ જેણે આપણે જ્યારે આવ્યા અને એને આપણને જે મદદ કરી હતી એને ક્યારેય પણ આપણે ભૂલી શકીએ? અને જો ભૂલીએ તો આપણે કેવા કહેવાય? નગુણ. જેણે આપણા પર, અમે આવ્યા ત્યારે આપણી પાસે કાંઈ હતું નહીં, કાંઈ ખબર પણ નહોતી, અને આટલી મદદ કરી આપણને, તો એના પ્રત્યે આપણે કૃતજ્ઞતાનો ભાવ સામાન્ય રીતે ચાલે છે. તો અનાદિ અનંત સંસારના પરિભ્રમણની અંદર આપણે રખડતા હતા, અંધકારની અંદર હતા, દુઃખી હતા, એમાં આપણને આ સુખનો અને મોક્ષ માર્ગ, જે અનંત સુખનો માર્ગ બતાવવાવાળા ગુરુદેવો, મહાપુરુષો અને તીર્થંકર પરમાત્માઓ પ્રત્યે આપણને હૃદયની અંદર જો કૃતજ્ઞતાનો ભાવ જે આવે તો આપણે વ્યક્ત તો કરવો જ પડે. માટે એને આવશ્યકમાં મૂક્યું કે ધીસ ઇઝ અ મસ્ટ. તમે તમને જો પામવું હોય તો જે વસ્તુ પામવી છે એનું મહત્વ જ્યારે તમને આવે ત્યારે એ વસ્તુ, એ વાત બતાવનાર પ્રત્યે પણ તમને મહત્વ આપવું જોઈએ. માટે તમે એની સ્તુતિ કરો છો, માટે એ બીકમ્સ આવશ્યક. અને ચોવીસ સંતો એ અપેક્ષાએ એને આવશ્યકમાં મૂકી દીધું. ચૈત્યવંદન કરો તો પણ તમારે લોગસ, બરોબર, સામાયિક કરો તો પણ લોગસ, પ્રતિક્રમણ કરો તો ત્યાં પણ લોગસ. દરેકની અંદર સ્નાતક પૂજામાં પણ લોગસ, પૂજા બીજી મોટી પંચકલ્યાણ કરો તો પણ લોગસ. પ્રભુ આપે જો આ ના બતાવ્યું હોત તો અમને ક્યાંથી ખબર પડે? સતત આપણે યાદ કરીએ છીએ, આપણે આપણા કૃતજ્ઞતાના ભાવને વ્યક્ત કરીએ છીએ આ ચોવીસ અધ્યાયથી, જેથી આપણે આપણે આપણા અથવા પર લાગેલા મોહની કર્મના જે પરળો, જે મલિનતાઓ જે છે એ આપણે ક્રમે ક્રમે દૂર થાય માટે જ. પછી જો થોડું થોડું આપણે ટૂંકામાં લઈએ છીએ સમયની મર્યાદામાં. આપણે ઇરિયા વેહિંગની વાત સવારે કરી હતી, બરાબર, એટલે લાંબો નથી કરતા આપણે. ધર્મ પ્રવર્તક પરમો ઉપકારી એવા તીર્થંકર ભગવંતોને નમન કરવા રૂપી સ્તુતિનું કાર્ય એ લોગસ છે. અને સ્તુતિ વડે જીવ જ્ઞાન દર્શન ચારિત્ર
અને બોધિ લાભને પ્રાપ્ત કરે છે. આલંબન ઉપર જીવની પરિણતિનો આધાર છે. આપણી પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ એ દેખાય છે, અને જે પરિણતિ જે છે એ આપણને દેખાતી નથી. તો પ્રવૃત્તિ જે છે એ મન વચન કાયાની પ્રવૃત્તિ ગણી, અને પરિણતિ જે છે એ આત્માના ગુણોની જે ગુણો જે પ્રગટ થાય આપણા એને પરિણતિ કહેવાય. પરિણતિ એટલે પરિણામ, ફળ. તો આ છ આવશ્યકના સેવનથી આપણા આત્માના ગુણો જો પ્રગટ થાય તો આપણામાં એ છ આવશ્યકની પરિણતિ થઈ એમ કહેવાય. સમજણ? તો પ્રવૃત્તિ આપણે કરીએ પણ જો પરિણતિ ન થાય તો એ પ્રવૃત્તિ વાંઝણી કહેવાય, ફળદાયી ન કહેવાય. હવે એ પરિણતિને પ્રાપ્ત કરવા માટે અથવા લાવવા માટે આપણે તીર્થંકર પ્રભાતમાં અને ગુરુ ભગવંતો ની કૃપા ઈચ્છીએ છીએ. માટે આપણે એમ કહીએ છીએ કે હે તીર્થંકર પરમાત્માઓ, હે ગુરુ ભગવંતો, તમે અમારા ઉપર કૃપા કરી અને અમને આ પ્રવૃત્તિમાંથી અમારા ગુણોની પ્રાપ્તિ થાય એવી પરિણતિ અમને આપો. આપણે તપ કરીએ કે જપ કરીએ, આપણે સામાયિક કરીએ કે પ્રતિક્રમણ કરીએ, આપણે પૂજા કરીએ કે ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ કે સત્સંગ કરીએ, આ બધાની અંદર જો આપણામાં ગુણ પ્રગટ ન થાય તો એ બધી જ ક્રિયાઓ માત્ર પુણ્યબંધના હેતુ થાય. માત્ર શુભ પ્રવૃત્તિ હોવાને કારણે પુણ્યબંધ થાય. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે બંધ જે છે એ ક્રિયાથી અને ભાવથી થાય છે, પણ અનુબંધ જે છે એ આશયથી થાય છે. તો બંધથી બહુ ડરવાની જરૂર નથી પણ અનુબંધથી ડરવાનું છે. તો વિચારવાનું છે કે અનુબંધ મારો અશુભ ના થવો જોઈએ. તો પુણ્ય કરું તો પુણ્યથી શુભ બંધ થયો. પુણ્યની કોઈ બી પ્રવૃત્તિ કરો, પુણ્યના નવ પ્રકાર કીધા શાસ્ત્રકારો, બરોબર ને? પાંચ પ્રકારના દાન, મનોચન કાયાની શુભ પ્રવૃત્તિ અને દેવગુરુ ધર્મની ભક્તિ, આ રીતે નવ પ્રકારે પુણ્ય બનશે તો કે શુભ છે. તો આ બધી પ્રવૃત્તિ કરતા શુભ બંધ પડે એટલે પુણ્યનો બંધ પડે, પણ આ બધું કરતી વખતે તમારો જે આશય છે એ આશયથી અનુબંધ પડે. એ વખતે સમજાવ્યું હતું અનુબંધ આશયને માનતા. તો જો આપણો આશય મલિન હોય તો કરેલી શુભ પ્રવૃત્તિથી બનેલું જે પુણ્ય એ પુણ્યની અંદર અનુબંધ પાપનો પડે. એટલે એ પુણ્ય પાપાનું બંધી પુણ્ય બને, કે જેના ઉદયની અંદર સાધન સામગ્રી મળે, કેમ કે પુણ્ય છે, પુણ્યનો ઉદય છે, પણ અનુબંધ પાપનો છે. માટે તમે મળેલી એ સાધન સામગ્રી ઉપયોગ તમે ભોગ વિલાસમાં કરો, પાપ પ્રવૃત્તિમાં કરો. હવે તમે મને કહો કે એ કરવાથી હવે નવો બંધ કયો પડશે? પાપનો પડશે. પાપ, બરોબર. તો શું ફાયદો થયો? હું ગમે તેટલી ધર્મની પ્રવૃત્તિ કરું, ઢગલાબંધ પ્રવૃત્તિ કરું ધર્મની, પણ જો વૃત્તિની અંદર શુદ્ધ શુદ્ધતા ના હોય, આશયની શુદ્ધિ ના હોય,
અને હું એ બધી કરેલી ધર્મ પ્રવૃત્તિથી જો સંતોષ માની લઉં અને આશયની અંદર મારે ભૌતિકતા હોય, પદાર્થની પ્રાપ્તિ હોય, તો એ કરેલી શુભ પ્રવૃત્તિની અંદર અનુબંધ પાપનો બને. અને બીજું, મિથ્યાત્વની હાજરીમાં મિથ્યાત્વ બંધાય. તો પહેલો ઘા જે કરવાનો છે આપણે ધર્મમાં, માર્ગ મોક્ષ માર્ગમાં, એ મિથ્યાત્વ પર કરવાનો છે પહેલો ઘા. તો મારે કરવું શું? તો કે મિથ્યાત્વ એટલે સમ્યક દર્શનની વિપરીત અવસ્થા, કે જે અનાદિકાળથી જીવને મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે અજ્ઞાન, મિથ્યાત્વ એટલે મોહ, મિથ્યાત્વ એટલે સંસારના પદાર્થો ગમવા. મોહનું ગમ આવું તો કે સંસારના પદાર્થો ગમે, જ્યાં સુધી આપણને સંસારના પદાર્થોમાં સુખ બુદ્ધિ છે, જ્યાં સુધી સંસારના પદાર્થો એટલે અંદર વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ બધું આવે, ત્રણ નિમિત્ત છે દુનિયાની અંદર, ચોથું નિમિત્ત નથી કહ્યું. વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ સંસારની, એમાં સુખ બુદ્ધિ છે જ્યાં સુધી, કે દુઃખ બુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાત્વ છે. પ્રશ્ન એ જ કર્યો છે તો કે જે નામ અને રૂપ આપણને જન્મથી મળ્યા છે એમાં હુંપણાની સ્થાપના કરી આપણે. તમે કોણ? છગનભાઈ, મગનભાઈ, શાંતાબેન, કાંતાબેન, કોઈ નામ બધું માફ કરજો, પણ આ તો પ્રાસ બેસે એટલા માટે બોલું છું. તો નામ આપણને મળ્યું કાં તો ભાઈભાઈ આપ્યું, કાં તો મા બાપે આપ્યું, એ જે મારા ભાઈભાઈ હતા. અત્યારે તો બધા કોઈ ભાઈભાઈ પૂછતું નથી. અને રૂપ મળ્યું આપણને એ મા બાપે આપ્યું. તો મા બાપે આપેલા રૂપની અંદર અને ભાઈભાઈ આપેલા નામની અંદર જો હું મારું હું પણ સ્થાપું, એ મિથ્યાત્વ છે. સમજણ? પણ એ પાછા વિનાશી છે. બોલો, આ નામ અને આ રૂપ ક્યાં સુધી ટકવાના છે? આયુષ્ય જ્યાં સુધી હશે ત્યાં સુધી, આ જન્મ સુધી, પછી બધા નવા નામ. તો જે વસ્તુ અવિનાશી છે ત્યાં આપણે પોતાનું સ્વરૂપ જે છે એમાં આપણું હું પણ સ્થાપતા નથી, અને જે વિનાશી છે એમાં હું પણ સ્થાપ્યું છે, તો એ મિથ્યાત્વ છે. અને જ્યાં સુધી આ મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવ ગમે તેટલું ધર્મ કરે તો પણ બંધ એને મિથ્યાત્વનો થાય. અઘરી વાત છે, આવું ના બોલો તમે. અમને ધર્મ જે કરી કરવા દેવો, અમે એમાં રાજી છીએ. ભગવાન રાજી નથી. ભગવાન કહે છે તું કોણ છે એનો વિચાર કરો. હમણાં એક પ્રયોગ આપ્યો, હમણાં કોઈ પ્રશ્ન કર્યો, તમારી લંચ બ્રેકમાં તમે ભૂલી જવાય છે સવારથી સાંજ સુધી બધી
પ્રવૃત્તિની અંદર ભૂલી જવાય છે. રોજ સવારના ઉઠીને તમે અરીસા મોજો કે નહીં બધા, હા કંઈ પ્રેપર થયો છે ભાઈ એને મળે જોવો ને. જે જે વખતે તમે અરીસામાં મોં જુઓ ત્યારે જે અરીસામાં દેખાય છે એ હું નથી, પણ જે એને દેખે છે એ હું છું. આ પ્રયોગ છે. જે દેખાય છે અરીસામાં તે હું નથી, પણ જે જેને એ દેખે છે એ હું છું. બરોબર. હવે એ જ વાતને આખો દિવસ યાદ રાખો. તો માત્ર આ પ્રયોગથી આપણું મિથ્યાત્વ મંદ થાય, અને જો મિથ્યાત્વ મંદ થાય તો સમ્યક દર્શનની નજીક આપણે આવીએ, અને જો સમ્યક દર્શનની નજીક આપણે આવીએ તો કરેલી બધી જ ધર્મની પ્રવૃત્તિઓ, બધો જ ધર્મ જે આપણે અત્યારે કરીએ છીએ એ સફળ થાય. પછી તમે એક નાનકડું વ્રત લ્યો કે મોટું વ્રત લ્યો, એક સામાયિક કરો કે દેશાવકાશિક કરો, એક નવકારશીનો તપ કરો કે માસિક ક્ષમણનો તપ કરો, તો એ તપ એ જપ એ વ્રત સફળ છે. આ પ્રથમ ભૂમિકા છે. છ આવશ્યકમાં જે 24 સંતો પરમાત્માની ભક્તિ કરી છે એમાં પરમાત્મા આપણને આ કહે છે કે તું ભગવાન છે. ઉપનિષદની વાત કરી હમણાં, કોની વાત કરી? શ્વેત કેતુની. શ્વેત કેતુ ગુરુ પાસે ભણવા જાય છે. એ જમાનામાં જતા હતા. આજે તો ગુરુ આવ્યા છે, આવે તમારા કમ્પ્યુટર પર, હે ને? બોલો છે કે નહીં? શું કરે ગુરુ બિચારા. આપણે પણ શ્વેત કેતુને એના પિતાશ્રી એ બી મોટા વિદ્વાનો છે, ગુરુ પાસે ભણવા મોકલે, ભણીને આવે છે. શ્વેત કેતુ એમ કહે છે કે પિતાજી મને આટલું આટલું જ્ઞાન ભણ્યું છે. પિતાને પ્રશ્ન કરે છે કે શ્વેત કેતુ તું એ ભણીને આવ્યો એ સારું છે, બરોબર છે, પણ તું મને એક સવાલનો જવાબ આપ કે તું પોતે કોણ છે એ તું ભણીને આવ્યો? તો કે એવું તો મને કાંઈ ભણાવ્યું નથી, એવું તો મને મારા ગુરુએ નથી શીખવાડ્યું, શીખવાડ્યું નથી. તો કે જા પાછો પાછો મોકલું છું. ગુરુને જેને કહે છે, ગુરુદેવ મારા પિતાશ્રી મને એમ કહે છે કે જે તમે જ્ઞાન આપ્યું એ જ્ઞાન ઉપરાંત કોઈ વિશિષ્ટ એવું જ્ઞાન હોવું જોઈએ કે જેની અંદર હું કોણ છું એ મને ખબર. ગુરુને એક જ વાત કહે છે. શું કહે છે? તત્વમસી શ્વેત કેતુ, હે શ્વેત કેતુ તે તું જ છે, જેને તું ઓળખવા માંગે છે તે તું છે, તું આ શ્વેત કેતુ નથી. શ્વેત કેતુ નામ ધારણ જે કર્યું છે જેણે, જેણે આ દેહ ધારણ કર્યો છે એ તું છે. ઊંડો ઉતરી ગયો, શ્વેત કેતુ ઉપયોગને અંદર લઈ ગયો અને પોતાના આત્માની અનુભૂતિ કરી લીધી.
તો ચોવીસ સંતોની અંદર ભગવાન આપણને એમ કહે છે, આપણે પરમાત્મા કહે હે પરમાત્મા આપ પરમાત્મા છો, તો પરમાત્મા આપણને કહે છે તું પરમાત્મા છે, તું ભગવાન છે, તું ભગવાન. આચાર્ય અમિત ગતિ અરે આચાર્ય અમૃતચંદ્રાચાર્ય પાને 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 ભગવાન આત્મા ભગવાન આત્મા સમયસાર ગ્રંથ ઉપરની જે એમની ટીકા છે આત્મખ્યાતિ નામની અદભુત ટીકા છે, હજાર વર્ષ પછી મળે છે ત્યાં સુધી સમયસાર ગ્રંથને કોઈ સમજી શક્યો હતો, પણ અમૃતચંદ્રાચાર્ય સમયસારના બધા રહસ્યો ખુલ્લા થઈ ગયા. એ અમૃતચંદ્રાચાર્ય લખે છે કે તું ભગવાન આત્મા છે, આ તું નથી, આ દેહ આ નામ અને રૂપ એ તું નથી, તારું સ્વરૂપ તો જ્ઞાન અને આનંદથી ભરપૂર છે. તો ભગવાન આપણને એમ કહે છે એ આ ચોવીસ સંતો એટલે કે આ ચોવીસ ભગવાનની સ્તુતિ કરીને એ પામવાનું છે કે પ્રભુ આપ શું કહો છો, આપ મને શું કહો છો, મારે આપની ભક્તિ કરવી છે. પણ ભગવાન એમ કહે છે કે આ એક જ રીતે તું ભક્તિનું પરિણામ પામી શકે, તું ભગવાન છે, તું આ નામ નથી, તું આ રૂપ નથી. ચોવીસ સંતોનું રહસ્ય આ છે કે જે દિવસે મને એમ લાગે કે આ ચોવીસ સંતાની અંદર કે આ ચોવીસ લોકસ્થ સૂત્રની અંદર ભગવાનની સ્તુતિ કરી એ મારી મારા પોતાના સ્વરૂપની સ્તુતિ છે, તે દિવસે મારું મિથ્યાત્વ એ સમય દર્શન થાય છે. પછી જે કરેલી ધર્મની કોઈ પણ પ્રવૃત્તિ કોઈ પણ ક્રિયા એ સમ્યક્ત્વ મૂળક બને, મોક્ષ મૂળક બને. પણ એને માટે પહેલાં પહેલું કામ આપણે ચારિત્ર મોહને સમજી અને દૂર કરવો પડે, એમાં પુરુષાર્થ કરવો પડે. દર્શન મોહનો કોઈ પુરુષાર્થ નથી, પુરુષાર્થ માત્ર ચારિત્ર મોહનો છે. ચારિત્ર મોહમાં શું આવે? સોળ કષાય અને નવ કષાય, બસ. કષાય પોતે સ્વતંત્ર નથી, કષાયનો આધાર વિષય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો એ કષાયનો આધાર છે. તો જો મને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી મંદતા પ્રાપ્ત થાય તો કષાયની મંદતા પ્રાપ્ત થાય. એ વગર લાખ પ્રયત્ન કરો, લાખોના લાખો માસક શ્રવણ કરો, એ શાસ્ત્રોના શાસ્ત્રોનો અભ્યાસ કરો, સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરો, કાંઈ વળે અભવ્ય પણ સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, પણ ક્યારે મોક્ષ નહીં. કેમ? તો કે એને પાંચ ઇન્દ્રિયોના વિષયની અંદર સુખ માન્યું છે. જો આપણે પાંચ ઇન્દ્રિયોના વિષય અંદર સુખ માનીએ તો એના ઉપરથી કષાયની ઇમારત જણાય છે. મૂળ આ છે, ફંડામેન્ટલ્સ આ છે, પાયો આ છે. તો પાંચ ઇન્દ્રિયોના વિષયની અંદર જે આસક્તિ જે છે આપણી એ પહેલાં પહેલી સમજવી પડે ને તોડવી પડે, ત્યારે એટલે સવાલ નથી કે પદાર્થો પ્રત્યેનો રાગ ને પદાર્થો પ્રત્યેનો દ્વેષ, વ્યક્તિ પ્રત્યેનો રાગ ને વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ, પરિસ્થિતિ પ્રત્યેનો રાગ ને પરિસ્થિતિ પ્રત્યેનો દ્વેષ આપણને પાંચેય ઇન્દ્રિયોના વિષયોની અંદર ભમાવે છે, ભ્રમાવે છે, અને કષાયોની ઉત્પત્તિ એમાં થાય છે. અને એ જ ચારિત્રમો છે. જ્યાં સુધી આ ચારિત્રમોનું બંધ ન થાય ત્યાં સુધી દર્શન મોહની અંદર એક ડેન્ટ પડે નહીં. દર્શન મોહ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં, અને મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી કરેલી બધી જ ધર્મની પ્રવૃત્તિઓ
ધર્મ નહીં પણ ચોંકાવનારી વાત તો એ છે કે અધર્મ છે. મને માવે કે હું ધર્મ કરું અને છતાં પણ એ અધર્મ બને, તો કે હા મિથ્યાત્વની હાજરીમાં મિથ્યાત્વ બંધાય. જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી ધર્મ ધર્મ પુણ્ય બંધ. પણ પુણ્ય કોના ઘરનું છે? પાપ ના ઘરનું. પાપ ના ઘરનું, આશ્રવ ના ઘરનું છે. અને આશ્રવ એ છે વિચાર. પાપ જેમ હે છે એમ પુણ્ય પણ હે છે. પુણ્ય કથંચિત ઉપાધે છે પણ એ કઈ અપેક્ષા એ માર્ગની પ્રાપ્તિમાં એ ઉપકારી છે. માટે મોક્ષ માટે ઉપકારી નથી, મોક્ષ માર્ગ માટે જરૂરી છે. આ બેનો તફાવત સમજો. મોક્ષ અને મોક્ષ માર્ગ બે અલગ વસ્તુ છે. મોક્ષ માર્ગની પ્રાપ્તિ પુણ્યથી છે, મોક્ષની પ્રાપ્તિ પુણ્યના સમાપ્તિથી છે. પુણ્ય પાપ બંનેના સમાપ્તિથી છે. મોક્ષ માર્ગની પ્રાપ્તિ પાપના સમાપ્તથી છે, પુણ્યના પ્રકર્ષથી છે. સમજો, ધીમે ધીમે સમજો. આ છ આવશ્યકની અંદર ભગવાનની સ્તુતિ જ્યારે કરતા હોઈએ ત્યારે ભગવાને કયો માર્ગ બતાવ્યો છે એ માર્ગની પણ જાણકારી રાખવી જોઈએ, યથાર્થપણે સમજવી. નહીં તો આવા લોગસો અને આવા ધર્મના આચારો અનાદિકાળથી જીવે અનંતિવાર કર્યા. શાસ્ત્રકારો કહે છે કે અનંતિવાર મનુષ્યપણું પણ મળ્યું, અનંતિવાર જીન દીક્ષા લીધી, અનંતિવાર આચાર્યપણું પણ લીધું લીધું, પણ જીવનું કલ્યાણ નથી થયું. નથી કેમ? આટલું તો મહેનત કરો તો મને કલ્યાણ નથી. શું વાત છે? ભૂલ્યો ક્યાં? ભૂલ્યો ધર્મ કરીને અહંકાર કર્યો, તપ કરીને અહંકાર કર્યો, જ્ઞાન ખૂબ પ્રાપ્ત કર્યો, અહંકાર કર્યો, થોડા ઘણા શાસ્ત્રો વાંચી લીધા, થોડી ઘણી ક્રિયાઓ કરી લીધી, થોડા ઘણા તપ જપ કરી લીધા, હું ધર્મી. ભગવાને દ્વાદશાંગી નું સ્વરૂપ બતાવ્યું ગણધર ભગવંતોના માધ્યમથી. એ જ્ઞાન કેટલું હતું? મહાસાગર જેટલું. અપજો અપજો શ્લોક પ્રમાણ અત્યારે કેટલું છે? એમાંથી ગોપાદ સમાન ગોપાદ ગાયનો પગ પડે અને એક પગના જે આકાર પડ્યો, જે ખાડો થયો, એમાં જેટલું પાણી પડે એટલું જ્ઞાન અત્યારે છે. ભગવાનનું જ્ઞાન કેટલું? મહાસાગર. આ એટલું જ્ઞાનની અંદર પણ આપણા પાસે તો એક બુંદ પણ નથી અને આપણે અભિમાન કરીએ કે હું શાસ્ત્રોના જ્ઞાનનો જાણકાર છું. અરે એક નવકાર મંત્ર ઉપર પન્યાસી મહારાજે 650 પાના નું
વિવેચન લખ્યું, ચિંતન લખ્યું, એક એક પાના પર નવકાર મંત્રના અલગ અલગ અર્થો કર્યા. અને કહે છે, અને કહે છે કે નવકાર મંત્રના પહેલો જે શબ્દ નમો છે, હજી હું ત્યાં સુધી પહોંચ્યો છું કે નહીં એની પણ મને ખબર નથી. કે જે બન્યા છે મારા કલાપુરુષ મારા સાહેબના સાધના ગુરુ, અમારા ગુરુદેવના પણ સાધના ગુરુ, સાધના મનીષ ઋષિ જ કહેતા. એ પુસ્તકમાં પંદર ટોપિક એના ઉપર આપણે ત્રણ શિબિર કરી તો પણ પૂરી ન થઈ એના અર્થો. ધર્મ કરીને અહંકાર કર્યો, તપ કરીને અહંકાર કર્યો, જપ કરીને અહંકાર કર્યો, સ્વાધ્યાય કરીને અહંકાર કર્યો, શાસ્ત્ર જ્ઞાનની પ્રાપ્તિ કરીને અહંકાર કર્યો. યાદ મહાપુરુષને યાદ કરે. હું કઈ જ નથી. ગુરુ પાસે જઈએ ને આપણે, એટલે શું કહે, ગુરુદેવ હું આટલું આટલું કરીને આવ્યો છું, આટલા શાસ્ત્રો વાંચ્યા છે, આટલી ક્રિયાઓ કરી છે, આટલા તપ કર્યા છે, જપ કર્યા છે, હવે મને આગળ શું કરવું મારે બતાવો. એવું કે ગુરુ શું કહે, આટલું કરીને આવ્યો સર, હવે આગળ શું કરવું મારે, એવું કે શું કહેવાય. ગુરુદેવ હું કાંઈ જાણતો નથી, શ્વેતી કે તું બધું જાણતો હતો, બધા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો, પણ આત્મા ના જાણ્યો. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. ગઈકાલે શિવભૂતિ મુનિનો દાખલો લીધો હતો, માસ્તર મુનિનો કઈ શાસ્ત્ર જ્ઞાન નતું. આત્માનો અનુભવ કર્યો, આત્મા જાણ્યો, કેવળની પ્રાપ્તિ કરી, હવે કેટલું જ્ઞાન. એ કેવળ જ્ઞાન સ્વરૂપ હું છું એવું ભગવાન આપણને કહે છે, એ આપણે 24 સંતો એટલે નોગસ્ત સૂત્રનીથી એ બોધ આપણે પ્રાપ્ત કરવાનો છે. ગુરુ વગર જ્ઞાન નથી. ગુરુ વગર જ્ઞાન નથી. કબીરજી નું પદ છે પણ બધાને ખબર છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કેનકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દેવ બતા. જો જયવિરાય સૂત્ર ની અંદર 13 માગણી કરી છે આપણે, બરોબર. એમાં એક માગણી સર્વશ્રેષ્ઠ માગણી છે, સુહ ગુરુ જોગો, હે ભગવાન મને તમે સદગુરુનો યોગ કરી આપો. શું માગ્યું છે? સદગુરુ નથી માગ્યું, સદગુરુનો યોગ માગ્યો છે. સદગુરુનો યોગ માગ્યો છે. યોગ એટલે સદગુરુ સાથે મને જોડાણ કરી આપો. જોડાણ એટલે કે જે કંઈ સદગુરુ મને આપે એ સીધું મારામાં ઉતરી જાય એવો યોગ કરી આપો. ભગવાનને આપણે એ પ્રાર્થના કરીએ છીએ, શું કરું છું,
ગુરુ મળ્યા પછી ગુરુને શું પ્રાર્થના કરીએ છીએ આપણે? અને ગુરુ શું કામ કરે? તો કે ગુરુ આપણને ભગવાનનો સ્વરૂપ સમજાવે અને બતાવે અને ભગવાન સાથે યોગ કરાવે આપણે, પરમાત્મા સાથેનો યોગ કરાવે આપણે, પરમાત્માની ઓળખાણ કરાવે. બોલો, પરમાત્માની ઓળખાણ કરી આપણે? પરમાત્માની ઓળખાણ કરી નહીં ખબર? પ્રભુજીનું આપણે જે આલંબન લઈએ છીએ એ પ્રભુની ઓળખાણ નહીં? ના, આલંબન લે છે કઈ રીતે લે છે એનો પણ આધાર રાખે. ગુરુ તમને પરમાત્માની સાચી ઓળખાણ કરાવે અને પરમાત્મા તમને તમારી સાચી ઓળખાણ કરાવે. સમજાણું કે પરમાત્મા એમ કે તું ભગવાન છે. આપણે કહીએ, ના સાહેબ હું ભગવાન નથી, તમે ભગવાન છો. આપણે શું કહીએ? હું તો છગનભાઈ મગન કહે છું, હું ક્યાં ભગવાન છું? તો કે એ મોરું કાઢી ના, એ જેણે ધારણ કર્યું છે, જેણે ધારણ કર્યું છે એ તું છે. તત્વમસી શ્વેતિ કેતુ, આ રીતે આપણે પ્રશ્ન વાત તો આ છે. તો એ પરમાત્મા પ્રત્યે, એ ગુરુ પ્રત્યે અને એમણે બતાવેલા માર્ગ પ્રત્યે, ધર્મ પ્રત્યે જો આપણી શ્રદ્ધા દ્રઢ થાય, સંસારના પદાર્થો આપણને સુખ કે દુઃખ નથી આપી શકવાના, એ શ્રદ્ધા જો આપણે દ્રઢ થાય તો આપણું મિથ્યાત્વ દૂર થાય. પછી કરેલી સર્વ પ્રકારની ધર્મની પ્રવૃત્તિઓ આપણા માટે મોક્ષ મળવું બને, નહીં તો અને તો જ એ ધર્મ કહેવાય, નહીં તો પ્રશ્ન એ છે કે મિથ્યાત્વ ગાઢ હોય પછી મંદ થાય એમ? હા, જેમ જેમ તમને પરમાત્મા પ્રત્યે, ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે અને આપણા શુદ્ધાત્મા પ્રત્યે, યાદ રાખો ચાર તત્વ આ જગતની અંદર શુદ્ધ છે. ચાર તત્વ, એ ચાર તત્વની શ્રદ્ધા કરો. એક પરમાત્મા, એક ગુરુ, એક ધર્મ અને આપણો શુદ્ધાત્મા. આ ચાર તત્વ શુદ્ધ છે, એમાં ત્રણ તત્વનું અવલંબન લઈએ આપણે, પરમાત્માનું, ગુરુનું, ધર્મનું, તો એ ત્રણ શુદ્ધ તત્વનું આલંબન જે લઈએ એ આપણા માટે શુભ કહેવાય. અને શુભનું આપણા માટે શુભ બન્યું એ શુદ્ધનું આલંબન લઈ અને આપણે જે શુભ શુભ કરીએ અથવા શુભ આપણામાં પ્રગટ થાય એને ઘૂંટ્યા કરીએ આપણે, તો આપણો જે શુદ્ધાત્મા જે છે એ શુદ્ધાત્માનું આલંબન આપણે અલ્ટિમેટલી લઈ શકીએ. એ સિવાય આપણા શુદ્ધાત્માનું આલંબન આપણે ન લઈ શકીએ. પણ આ ત્રણ તત્વો જે શુદ્ધ છે એનું આલંબન લઈ અને આપણા શુદ્ધ આત્મા તત્વનું આલંબન લેવાનું છે. અને એ જ્યારે આ જે શુદ્ધ ત્રણ તત્વોનું આલંબન લઈએ એને વ્યવહાર સમય દર્શન કહેવાય. અને જ્યારે આપણે શુદ્ધાત્માનું આલંબન લઈએ અને એને પ્રાપ્ત કરીએ અને એ અનુભવમાં આવે એ નિશ્ચય સમય દર્શન. તો જ્યારે આપણે આ શુદ્ધ ત્રણ તત્વનું આલંબન લઈએ ત્યારે આપણું મિથ્યાત્વ મંદ થાય, વિષય કશાય આપણા મંદ થાય. કેમ કે એ જ્યારે જ્યાં સુધી મંદ ન થાય ત્યાં સુધી આપણે આલંબન લીધું એમ કહી ન શકાય.
મે આલંબન લીધું એમ કેમ કહી શકાય? તો કે મારામાં રહેલા વિષય કસાર ના આવેગો શાંત ન થાય, એની ઓળખાણ ન થાય મને, અને એ પ્રત્યે મારી જાગૃતિ ના વધે ત્યાં સુધી મેં આલંબન લીધું એમ કહી ન શકાય. જ્યાં સુધી સંસારના પદાર્થો, વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ પ્રત્યે રાગદ્વેષના ભાવ છે, તીવ્ર રાગદ્વેષના ભાવ છે, ત્યાં સુધી આલંબન લીધું એમ કહી ન શકાય. જ્યારે મંદ થાય ત્યારે આલંબન લીધું, અને જ્યારે એટલું મંદ થાય કે જે વખતે તમે તમારા પોતાના શુદ્ધાત્માના આલંબન પ્રતિ તમારો ભાવ જ્યારે જાગે અને જાય, ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ. એમાં એક જન્મની આરાધના સાધના હો કે અનેક જન્મોની સાધના આરાધના હો, એ કંઈ કહી ન શકાય. કોઈ અપવાદ રૂપે મૃદેવા માતા જેવાને એક જન્મની અંદર પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, માટે શાસ્ત્રકારો એને નિયમની અંદર મૂકતા નથી. અપવાદ છે, અનંત કાળે બને એવો અપવાદ છે. આપણે એમ માનીએ કે ભરત ચક્રવર્તીને અરીસા ભવનમાં ગ્રસ્ત અવસ્થામાં કેવળ જ્ઞાન થયું, અને જનક રાજા પણ પોતે રાજ્ય કરતા હતા તો પણ વિધેય હતા, તો એનું આલંબન લઈને આપણે પણ જો સંસારમાં જલસા કરીએ તો એ અપવાદ માર્ગ છે. અપવાદ માર્ગનો આશ્રય કરવાથી કાળ લંબાઈ જાય, કેમ કે અપવાદ તો અનંત કાળે ક્યારેક આવે. ઉત્સર્ગ માર્ગનો આશરો લેવાથી ફળની પ્રાપ્તિ થાય, અલ્પ સમયમાં થાય. ઉત્સર્ગ માર્ગ તો આ જ છે ચારિત્ર. સાહેબ, આનંદ આનંદ ઋષિ જે આનંદ આનંદ સાવક